નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8.2 ની ચર્ચા કરીએ. સ્વાધ્યાય 8.2. સ્વાધ્યાય 8.2 ની અંદર જુઓ, આપણે પહેલો પ્રશ્ન કીધો, સ્થાન કિંમતને આધારે દશાંશ સંખ્યાનું સ્વરૂપ લખો. આપણે સંખ્યાનું શું કરવાનું છે? તો કે સંખ્યાની બનાવવાની છે. અને આની સંખ્યા શું કરવાની છે? બનાવવાની છે. તો આની સંખ્યા આપણે બનાવવી હોય તો એના જવાબ શું આવશે? જવાબ તો કે પહેલી સંખ્યા આવશે 100, 0, દશક 100, 3 એકમ એટલે 3, પછી દશાંશ, પછી લખે પોઈન્ટ, પછી 2 અને 5 અને 0, 3.250. એવી રીતે બીજાનો જવાબ બનાવવો જી તો કે 1, પછી 0, 2, 6, 3, 0. પોઈન્ટ ક્યાં મુકાય? તો કે દશાંશ ક્યાં છે? દશાંશ તો કે 6 આગળ. તો 6 આગળ પોઈન્ટ. ત્રીજામાં તો કે 2, 1, 1, 9, 0, 2 આમ લાઈનમાં ગોઠવી જવાય. હવે દશાંશ ક્યાં ગોતે? દશાંશ 9 પાસે. તો કે 9 ની આગળ પોઈન્ટ લખે 211.902. આ રીતે સ્થાન કિંમત લખો. 0 દશાંશ કેવી રીતે લખશું આપણે? તો કે જો 100 નું સ્થાન નથી, દશક નું સ્થાન નથી, એકમ નું સ્થાને એકમ આમ લખી નાખી. પેલા તો કોષ્ટક બનાવી, 100, દશક, એકમ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. તો કે 100 નું સ્થાનમાં 0, દશક ના સ્થાનમાં 0, એકમ ના સ્થાનમાં 0, 2 ના સ્થાન, દશક ના સ્થાનમાં 2 અને 9 અહીંયા. તો કે સહસ્ત્ર ના સ્થાનમાં 0 અથવા કઈ પણ ના લખો તો પણ ચાલે. એવી રીતે અહીંયા 2, તો એકમ ના સ્થાને 2, પછી 0, પછી 8, બાકી બધે શું કરી નાખવાના? તો કે 0 લખી નાખવાનું. અહીંયા 19 પોઈન્ટ, પેલા 19. તો આપણે શું કરશું? તો કે ભાઈ 100 ના સ્થાને 0, દશક ના સ્થાને 1, 9 ના એકમ 9 ના સ્થાન પોઈન્ટ 6, 0 અને 0. અહીંયા કેવી રીતે લખશું? તો કે 1, 4, 8 પછી પોઈન્ટ, પછી 3 અને 2 અને અહીંયા મૂકી દેવાનો 0. દાખલા તરીકે બધામાં આપણે 0 આવ્યું તો સહસ્ત્રાંશ લખવાની કઈ જરૂર છે? અહીંયા જોઈ લેવાય પોઈન્ટ પછી 2 દાખલા હે ને, ત્રીજો આંકડો છે ને, તો પોઈન્ટ પછી દશાંશ ને શતાંશ લ્યો. સહસ્ત્રાંશ આપણે લેવાની જરૂર નથી. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો, પોઈન્ટમાં લખો. તો કે 20, 9 તો 20 ને 9 કેટલા થાય? 29. એ બે નો સરવાળો કરે, પછી પ્લસ છેદમાં 10 હે ને, પોઈન્ટ પછી 4 અને જેના છેદમાં 100 હોય પોઈન્ટ પછી ના, એના પછી બીજા નંબર આવે. વધારે આપણે અહીંયા ખબર પડશે કેવી રીતે? તો કે જો 137 છેદમાં રકમ આવી, ત્યાંથી આપણે પોઈન્ટ મૂકવા. હવે 5 ના છેદમાં કેટલા છે? 100. મતલબ તો કે પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. તો કે 0 અને 5. પોઈન્ટ પછી કેટલા આંકડા હોવા જોઈએ? 2 આંકડા આપણી પાસે હોવા જોઈએ. અહીંયા તો કે પોઈન્ટ ની આગળ રહે જ નહીં, એમને વાપરવાનું છે કે 0 પોઈન્ટ, પેલો 7, પછી 6 અને 4. 7 ના છેદમાં 10, 6 ના છેદમાં 100. કેમ 6 ના છેદમાં 100? તો પોઈન્ટ પછી બીજા નંબરે, ત્રીજા નંબરે હોય એના છેદમાં 1000, ચોથા નંબરે પોઈન્ટ પછી હોય તો એના છેદમાં 10000. એવી રીતે આગળ વધે. અહીંયા જોઈએ તો આ 3 ના છેદમાં કઈ નથી, એનો સરવાળો કરો. એટલે 7, 20, 700, 25 પોઈન્ટ. 9 ના છેદમાં 100 હે અને 0.09. દશાંશ ને શબ્દમાં લખો, સાવ સિમ્પલ. કેવું? તો કે સાવ સિમ્પલ જેમ લખાય, 0 પોઈન્ટ આવે એટલે દશાંશ. પોઈન્ટ આવે એટલે દશાંશ શબ્દ વાપરો. પછી હવે 0, 3, 1, 2, 0 ખાલી એટલું કરો. 108 દશાંશ હોય ગયું. પછી 5, 6 લખવાનું, 5 અને 6, 10. તો કે 10 દશાંશ, 0 અને 7. આ રીતે દાખલા નંબર એના પછીનો છઠ્ઠો. દાખલા નંબર 6 માં આપણે એમ કીધું, સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે સ્થાનની વચ્ચે 0.6 આવે? 0.06 આપણે કોણ કઈ સંખ્યાની વચ્ચે આવે? તો કે 0.45, પછી 0.19,
પછી આવશે 0.66 આ સંખ્યા કઈ બે આંકડાની વચ્ચે આવે તો કે શૂન્ય છે આ જ જોવાનું ખાલી પોઈન્ટ ની આગળ તો બધે શૂન્ય શૂન્ય 0 જુઓ તો કે 0 અને 1 ની વચ્ચે 0 અને 1 અહીંયા કેટલા આવશે તો કે ભાઈ 4 અને 4 એટલે સોરી 0.4 અને 0.5 ની વચ્ચે અહીંયા શું છે 1 તો 0.1 અને 0.1 પછી 2 ની વચ્ચે અહીંયા શું છે 6 તો 0.6 અને 0.7 ની વચ્ચે આ રીતે આપણે શું કરી શકીએ તો કે દરેકની સંખ્યાની વચ્ચે તમને અહીં દાખલા કેમ કીધું હોય 5 નો પણ 0.78 તો હું શું કરું આ 7 છે ને આ 7 ને જોવાને 0.7 કેમ 0. તો કે 0.7 જ છે અને અહીંયા બીજો આંકડો લખી દે તમને સમજાય 3 છે તો 7 પછી કોણ આવે 8 આવે એટલે 0.8 ની વચ્ચે આ રીતે કોઈ પણ સંખ્યા તમને કયા બે અંકની વચ્ચે આવે એ કે તો આપણે પહેલા અંકને જોવાનું જે અંક હોય એને 0. કરી દેવાનો અને એના પછીનો અંક તમારે જાતે લઈ લેવાનો એના પછી આપણે એમ કીધું નીચે આપેલા અપૂર્ણાંકને તમારે શું કરવાનું છે તો કે અતિસંક્ષિપ્ત રૂપમાં ફેરવવાના છે અતિસંક્ષિપ્ત રૂપ કેને એટલે સમજી લેવાનું કે ભાગાકાર કરી અથવા તો છેદ ઉડાડવાના હોય છે જો પહેલો આપણો તમને એમ કીધો દાખલા નંબર 7 અતિ સંક્ષિપ્ત રૂપ 0.60 તો તમારે 60 ના છેદમાં 100 કરો એટલે શું થાય પોઈન્ટ નીકળી ગયો હવે 0 0 ગયા 3 2 6 5 2 10 2 2 ગયા તો 3 ના છેદમાં 5 આપણું શું થઈ ગયું અતિ સંક્ષિપ્ત રૂપ અતિ સંક્ષિપ્ત રૂપ એટલે નાનામાં નાનું સ્વરૂપ પછી આવશે 0.05 તો તે 5 ના છેદમાં 100 20 50 100 એટલે 5 5 ગયા તો 1 ના છેદમાં 20 પછી આવશે 0.75 કેટલા આવશે 0.75 તો કે 75 ના છેદમાં 100 25 3 75 25 4 100 તો 25 ગયા તો 3 ના છેદમાં 4 આ રીતે કોઈ પણ અંકનું તમને અતિસંક્ષિપ્ત રૂપ કે અને તમારે શું કરવાનું પહેલા તો કે દશાંશ સ્વરૂપમાંથી અપૂર્ણાંકમાં લઈ લેવાનું અપૂર્ણાંકમાં આવી જાય પછી એના છેદ ઉડાડી નાખવાનું તમને ખબર છે એક આંકડા પછી પોઈન્ટ હોય તો છેદમાં 10 આવે બે આંકડા પછી પોઈન્ટ હોય તો છેદમાં 100 આવે ત્રણ આંકડા પછી પોઈન્ટ હોય તો આપણે શું કરાય 3000 મૂકી દેવાય સોરી દાખલા તરીકે આપણે રકમ લઈ કે 1.25 તો આપણે શું કરી 125 ના છેદમાં 100 પછી 25 50 125 અને 25 4 100 તો 25 25 ગયા તો 5 ના છેદમાં 4 આ રીતે અતિસંક્ષિપ્ત રૂપ આપણે ફેરવી શકીએ અહીંયા આપણે 8.2 ને શું કરીશું પૂર્ણ કરશું નેક્સ્ટ વિડીયોમાં 8.3 જોશું